नमस्कार वाला विद्यार्थी मित्रों। तो मित्रों अगाउना लेक्चर में आप स्वाध्याय एक बे पॉइंट एक विषय जो तो हम पीछे मुद्दों आए थे कि केटलाक उपयोगों तो केना केटलाक उपयोगों तो कि एक चल सूरेख समीकरण है तेना घणा बधा उपयोगों से तो उपयोग में केटलाक उपयोग एटले के एवी बधी संख्याओ आपणे बनावी तेना उपयोग हिसाब से जोईए बराबर। तो आनो एक महत्वनो उपयोग शुं छे खबर छे ज्यारे आपणे कोईपण बे संख्या संख्या विषय माहिती आपेली होय पण बे संख्या शुं छे તે સંખ્યા ન આપેલી હોય બરાબર એટલે કે તે રકમ ન આપેલી હોય તો આપણે જે આ કેટલાક ઉપયોગો દ્વારા છે ને આપણે તે સંખ્યાની માહિતી મેળવી શકીએ છીએ કે તે સંખ્યા કઈ છે તેના વિશે આપણે જાણી શકાય છે બરાબર। તો એક આપણા કોઈ કૂટ પ્રશ્ન છે તો એક કૂટ પ્રશ્ન દ્વારા છે ને આપણે સંખ્યાઓ શોધી લઈએ બરાબર શોધવાનો પ્રયત્ન કરીએ બરાબર। તો શું કૂટ પ્રશ્ન એ કીધું છે તો કે બે સંખ્યાઓનો સરવાળો 74 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે બરાબર। જોજો શું કીધું છે પહેલે તો બે સંખ્યાઓનો સરવાળો છે 74 આપેલો છે બરાબર અને એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે તો બંને સંખ્યાઓ આપણે શોધવાની છે બરાબર। તો આના ઉપર તમને થોડુંક યાદ આવતું હશે કે આ આપણે ક્યાંક ભણી ગયા છીએ તો આપણે ધોરણ 7માં જે સાદા સમીકરણ ભણી ચૂક્યા છીએ બરાબર સાદા સમીકરણો તો સાદા સમીકરણની આપણે રચના કરતા હતા તો રચના કરતા હતા ને તો સેમ ટુ સેમ આ જ છે બરાબર સાદા સમીકરણની રચના રચના કરતા હતા ને બરાબર માહિતી આપેલી હોય માહિતી ઉપરથી આપણે સમીકરણ બનાવતા હતા તો બસ આમાં એવું જ કરવાનું છે પણ અહીંયા થોડું સમીકરણનું સાદરૂપ આપણે આપવાનું છે બરાબર। તો આપણે તમે કદાચ ખ્યાલ ન હોય તો તમે ધોરણ 7ની બુક્સ તમારી પાસે હોય તો તમે બુક્સ ખોલીને તો તમે આ જોઈ લેજો કે સાદા સમીકરણ છે એના વિશે તમે થોડુંક જોઈ લેશો ને તો તમને આ સૌ સરળ લાગશે બરાબર। તો આપણે ચાલો આ માહિતીને બનાવવાનો પ્રયત્ન કરીએ તો શું કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે બરાબર। તો આપણે ધારી લઈએ પહેલે તો શું લઈએ તો કે ધારો કે એક સંખ્યા એક્સ છે બરાબર એક સંખ્યા એક્સ છે આપણે શું ધાર્યું ધારો કે એક સંખ્યા એક્સ છે પછી શું કીધું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે બરાબર। તો અહીંયા શું આવશે તો કે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે બરાબર। તો અહીંયા તમે શું જોઈ શકશો કે જે આ એક છે બરાબર એક સંખ્યા આપણે શું લીધી એક્સ લીધી તો એ શું કીધું બીજી સંખ્યા શું છે તો બીજી સંખ્યા શું બને તો કે બીજી સંખ્યા એક સંખ્યા કરતાં 10 વધારે છે એટલે 10 વધારે એટલે એક્સ વત્તા 10 થાય તો માટે બીજી સંખ્યા શું થાય તો આ બીજી સંખ્યા થાય બરાબર તો માટે બીજી સંખ્યા એક્સ વત્તા 10 થાય। તો વળી શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 74 આપેલો છે બરાબર બરાબર તો બે સંખ્યાઓનો સરવાળો 74 આપેલ છે બરાબર બે સંખ્યાનો સરવાળો 74 આપેલ છે તો આપણે પહેલી સંખ્યા કઈ લીધી તો પહેલી સંખ્યા આપણે એક્સ ધારી તો એ શું આવશે એક્સ આવશે બીજી સંખ્યા શું છે આપણે તો કે એક્સ વત્તા 10 એનો સરવાળો કેટલો છે એનો સરવાળો તો કે એનો સરવાળો 74 આપેલો છે બરાબર। તો ચાલો અને આપણે કાઉન્ટ છૂટા કરીએ બરાબર તો અહીંયા શું આવશે એક્સના એક્સ આવશે અહીંયા શું આવશે તો એક્સ વત્તા 10 બરાબર 74 બરાબર અહીંયા દાખલો બીજી દાખલો આ સાઈડ ગણી આવ્યો આગળનો દાખલો તો જોશો એક્સ વત્તા એક્સ કેટલા થાય તો એક્સ વત્તા એક્સ એટલે 2x થાય 2x વત્તા 10 બરાબર 74 થાય। હવે આ 10ને જેનું આ બાજુ લઈ જાય તો કેવો થશે રૂપ માઇનસ થઈ જશે એટલે કે એક્સ 2x બરાબર 74 ઓછા 10 થઈ જશે બરાબર આ 2xના 2x 74માંથી 10 જાય એટલે કેટલા વધશે તો કે 64 બરાબર હા જો 2 છે ને એક સાથે ગુણાકારમાં છે બરાબર એટલે 2ને સામેની સાઈડ લઈ જવું હોય તો તે શું થશે ભાગાકારમાં જાય તો એક્સ બરાબર કેટલા મળે આપણને તો એક્સ બરાબર 32 મળે 64 ભાગ્યા 2 કરશો એટલે એક્સ બરાબર 32 મળશે। તો આ શું થયું તો કે પહેલી સંખ્યા કઈ મળી તો કે પહેલી સંખ્યા આપણને 32 મળી પહેલી સંખ્યા કેટલી છે તો કે 32 થાય બરાબર 32 મળી બીજી સંખ્યા કેટલી મળી તો કે બીજી સંખ્યા તો બીજી સંખ્યા આપણે શું થાય હતી તો કે એક્સ વત્તા 10 અહીં આપણે શું લખશું એક્સ વત્તા 10 લેશું એક્સની કિંમત કેટલી મળી તો 32 મળી 32 વત્તા 10 એ કેટલા થશે તો કે 42। તો આ શું થયું
આપણું એક્સ પહેલી સંખ્યા અને બીજી સંખ્યા બરાબર. તો આના પછી આપણે શું કર્યું, સમીકરણ બનાવ્યું અને સમીકરણ ઉપરથી છે ને આપણે બે સંખ્યાઓ શોધી હતી બરાબર. ખ્યાલ આવ્યો? પહેલાં જો આપણે બીજી વાત કરીએ, જો બે સંખ્યાનો સરવાળો 74 આપેલો છે, એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 10 વધારે છે, જુઓ તો આપણે શું કર્યું, પહેલી એક સંખ્યા થાય, ધારો કે સંખ્યા એક્સ છે બરાબર, તો પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 10 વધારે છે એટલે બરાબર, તો આ બીજી સંખ્યા થઈ એક્સ વત્તા 10 વધારે છે એટલા માટે. તો હવે બેનો સરવાળો કર્યો, બેનો સરવાળો 74 આપેલો છે, શું થાય, એક્સ વત્તા 10 નો સરવાળો કરેલો થાય 74 થાય છે. પછી આપણે સાદુરૂપ આપ્યું અને અહીંયા એક્સ બરાબર 32 મળ્યું. તો આ પહેલી સંખ્યા એક્સ બરાબર 32 થઈ બરાબર. બીજી સંખ્યા શું છે, બીજી સંખ્યા એક સંખ્યા પહેલી સંખ્યા કરતાં 10 વધારે છે એટલા માટે શું આવશે, 42 આવશે. તો આ હતું આપણે કુલ પ્રશ્ન દ્વારા ઉપયોગ બરાબર. તો આના પછી આપણે શું ઉપયોગ સમજ્યા કે કોઈ પણ આપણે સંખ્યા આપી, આપણે કોઈ માહિતી આપેલી હોય, માહિતી ઉપરથી આપણે સમીકરણ બનાવો અને સમીકરણ ઉપરથી આપણે કોઈ પણ સંખ્યા શોધી શકાય છે બરાબર. તો આ હતું આપણે કુલ પ્રશ્નો બરાબર ઉપયોગ બરાબર. હવે આના વિશે આપણે વધુ ચર્ચા છે ને આપણે સ્વાધ્યાય 2.2 કરીએ બરાબર. આના ઉપયોગ વિશે જ છે બરાબર. આપણે સમીકરણ આમ કેમ કર્યું, એમ એવી રીતે જે સ્વાધ્યાય 2.2 આવા દાખલા આપેલા છે જેનો આપણે અત્યારે અભ્યાસ કરીશું બરાબર. તો આપણે સ્વાધ્યાય 2.2 વિશે જોઈએ બરાબર. તો સ્વાધ્યાય 2.2 પહેલો દાખલો શું કીધું છે કે એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરીને મળતા પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા જો એકના છેદમાં 8 મળે તો તે સંખ્યા શોધો બરાબર. તો પહેલે શું કીધું છે, આમાં એક સંખ્યા કીધી છે, એક સંખ્યા શું છે આપણને ખબર નથી. તો પહેલે શું કરવું આપણે કે એક સંખ્યા છે ને આપણે ધારીએ બરાબર. તો ધારો કે એક સંખ્યા એક્સ છે બરાબર. પછી શું કીધું છે, એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરતા બરાબર. તો કે એક સંખ્યામાંથી એકના છેદમાં 2 બાદ કરતા મળતું પરિણામ શું થાય, તો કે મળતું પરિણામ એક સંખ્યા તરીકે આપણે શું લીધું છે, એક સંખ્યા તરીકે આપણે એક્સ લીધું છે. એક્સમાંથી એકના છેદમાં બાદ કરીએ આવી રીતે મળે બરાબર. એકના છેદમાં બાદ મળતું પરિણામ આવી રીતે થયું બરાબર. તો હવે શું કીધું છે કે મળતા પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા, એટલે કે મળતા પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા તો આપણે શું મળે, આ જો મળતું પરિણામ છે બરાબર, એટલે એક્સ ઓછા એકના છેદમાં 2 એને કોના વડે ગુણ્યા છે, તો એકના છેદમાં 2 વડે ગુણ્યું બરાબર. હવે જો આ પરિણામ મળી લીધું બરાબર, તો આ પરિણામને મળી વડે ગુણ્યું તો આ જે પરિણામ મળે છે એને કેટલા વડે, જો આ પરિણામ છે ને એના બરાબર આપણે એકના છેદમાં 8 મળે. જો કે મળતા પરિણામને એકના છેદમાં 2 વડે ગુણતા જો એકના છેદમાં 8 મળે તો આને બરાબર શું મળ્યું આપણને, તો કે એકના છેદમાં 8 મળ્યું. તો આપણે એ લખી શકાય કે એક્સ માઇનસ એકના છેદમાં 2 ગુણ્યા એકના છેદમાં 2 બરાબર શું મળ્યું, આપણે એકના છેદમાં 8 મળ્યું બરાબર. આના પરથી આપણે આટલું બન્યું. હવે આનું આપણે સાદુરૂપ આપશું ને તો આપણને છે ને સંખ્યા મળી જશે બરાબર. તો આપણે સંખ્યા શોધી શકશું બરાબર. તો આમાં જો આપણે કીધું છે બરાબર, તો આનું છે ને આપણે પેલે લસાઈ લઈશું ને શું મળશે આપણને, તો સાદુરૂપ આપશું તો 2x ઓછા એકના છેદમાં 2 શું કર્યું, તો અહીંયા મેં છે ને 2 લસાઈ લીધું બરાબર. પછી શું એના ગુણાકારમાં છે, તો કે એકના છેદમાં 2 ગુણાકારમાં છે અને બરાબર એકના છેદમાં 8 એને મળે છે બરાબર. હવે એકના છેદમાં 2 છે આના વડે આપણે ગુણીએ તો શું થશે, જો 2x ને 1 વડે ગુણશું તો એને રહેશે, તો એ શું થશે, 2 × 2 = 4 બરાબર. શું મળ્યું આપણને, તો એકના છેદમાં 8 મળ્યું. કાંઈ નથી કર્યું, એકના છેદમાં 2 છે અને આના વડે ગુણ્યું, આ એક અહીંયા ઉપર ગુણશે એટલે એને અહીં જ આવશે અને 2 ને આપણે અહીંયા ગુણીએ તો શું થાય, 2 × 2 = 4 બરાબર. આપણે શીખ્યા છે કે અંશને અંશ વડે ગુણવું પડે અને છેદને છેદ વડે ગુણવું પડે બરાબર. તો એને આપણે આ સદુપ આપીએ બરાબર. હવે શું કરશું આપણે, જે આ 4 છે 4 એને ઓલી સાઈડ લઈ જાઓ, આ 4ને ઓલી સાઈડ લઈ જઈએ શું થશે, તો 2x - 1 બરાબર 1 × 4 થશે અને છેદમાં 8 મળશે બરાબર. આટલું સમજાણું. તો અહીં શું મળશે આપણને, તો કે 2x - 1 અહીંયા 4 × 2 = 8 તો શું મળશે, અહીંયા 1 ના છેદમાં 2 મળશે બરાબર. તો આપણે શું મળ્યું અહીંયા, તો કે 2x
ओछा एक बराबर एक ना छेद में बे मिलू अपने तो अँ शू मिलू बराबर हाँ बे ने आ साइड लई आए आ बे ने आ साइड लई आए शूँ थे गुणाकार में जैसे शूँ थे तो कि बे गुणिया बे एक्स ओछा एक बराबर एक पद से आए गुणाकार करें तो शूँ मैं तो चार एक्स बे दून चार एक्स ओछा बे बराबर एक हाँ आ बे है ओछा बे ने आ साइड लई जाओ शूँ थे प्लस बे थी जाए शूँ मैं तो चार एक्स बराबर एक वत्ता बे એટલે કે ચાર એક્સ બરાબર શું મળશે ત્રણ અને એક્સ બરાબર આપણે શું મળ્યું કે તો ત્રણ છેદમાં ચાર મળ્યું તો આપણે એક્સ બરાબર શું મળ્યું તો કે ત્રણ ના છેદમાં ચાર બરાબર તો આપણે તો તે આપણે એક્સ બરાબર શું મળ્યું તો આપણે સંખ્યા શું છે તો કે એ સંખ્યા આપણે લખી નાખીએ અહીંયા એ સંખ્યા ત્રણ ના છેદમાં ચાર હોય બરાબર તો આપણે શું મળ્યું કે તે સંખ્યા આપણે શું હતી તો કે ત્રણ ના છેદમાં ચાર એ આપણને તે સંખ્યા હતી બરાબર હોય તો આપણે અહીંયા છે દાખલા નંબર એક કર્યો જો તમારે દાખલો લખવો હોય તો તમે દાખલો વિડીયો પોઝ કરીને તમે દાખલો લખી શકો છો બરાબર આપણે આગળનો દાખલો જોઈએ તો કે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે બરાબર તો સ્વિમિંગ પૂલની પરિમિતિ કેટલી આપેલી છે તો કે 154 મીટર તો આપણે લખી નાખીએ કે લંબચોરસની પરિમિતિ એકસો ને ચોપન મીટર આપેલી છે બરાબર પછી શું કીધું છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય બરાબર તો શું કીધું તેની લંબાઈ તો આપણે ધારીએ નહીં બરાબર તો ધારો કે લંબાઈ એક્સ મીટર છે બરાબર એક્સ મીટર છે તેથી પહોળાઈ શું થાય તેથી પહોળાઈ શું થાય પહોળાઈ તેથી પહોળાઈ શું મળે તો કે લંબાઈના બમણાથી બે વધારે છે બરાબર આ જો આ લંબાઈ છે લંબાઈથી બમણા બમણા એટલે બે થશે બે એક્સ થશે બમણાથી બે વધારે છે આમ થાય એટલે કે બમણાથી બે વધારે છે તો આથી તેની પહોળાઈ મળે આપણને બમણાથી બે વધારે એ હોય તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો બરાબર તો આપણને પેલે તો છે ને લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર આવડવું જોઈએ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું છે તો કે લંબચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં પહોળાઈ વત્તા લંબાઈ આ શું છે તો કે લંબચોરસની પરિમિતિ માટેનું સૂત્ર છે બરાબર હવે આ સૂત્ર ખબર પડી ગઈ જેટલી માહિતી આપણી પાસે મળી છે ને એ માહિતી આપણે આમાં મૂકી દઈએ બરાબર તો લંબચોરસની પરિમિતિ કેટલી આપેલી છે તો કે લંબચોરસની પરિમિતિ 154 આપેલી છે એ બે પહોળાઈ કેટલી આપેલી છે તો કે પહોળા આપણે બે એક્સ વત્તા બે મળી તો બે એક્સ વત્તા બે મળી વત્તા લંબાઈ કેટલી છે તો કે લંબાઈ એક્સ છે આપણે સાદુરૂપ આપીએ તો 154 ના 154 આપણે જોઈએ બરાબર તો આનો પહેલાં કૌંસમાં પેલો એનો ક્રિયા કરીએ બરાબર તો બે એક્સ વત્તા એક્સ કેટલા થશે તો ત્રણ એક્સ વત્તા બે થાય બરાબર હજી આપણે સાદુરૂપ આપીએ બેને છે ને અંદર ગુણીએ તો બેને ત્રણ વડે ગુણશો શું થશે તો છ એક્સ મળશે બે તેરી છ એક્સ વત્તા બેને બે વડે ગુણ એટલે શું મળશે બીધુને ચાર બરાબર હવે આ ચાર છે આ ચાર એને હું આ સાઈડ લઈ આવું તો શું મળશે તો કે આ ચારને આ સાઈડ લઈ આવીએ આપણે તો કે 154 ઓછા ચાર થશે અને બરાબર શું મળશે છ એક્સ મળશે બરાબર હવે 154માં ચાર જાય એટલે કેટલા વધે તો કે 150 બરાબર છ એક્સ થાય તો એક્સ બરાબર શું મળશે આપણને તો કે 150ના છેદમાં છ હા તમે ભાગાકાર કરો તો 150ના છેદમાં છ કરશું આપણે તો કેટલું મળશે આપણને હા તમે 150ને છે છ વડે ભાગ બોલો જવાબ શું મળશે તમને જોઈએ આપણે 150 ભાઈગા છ બરાબર છ તેરી છ દુ બાર ત્રણ વર્ષ જીરો છ પચાસ તો ત્રીસ તો કેટલું જવાબ આવ્યું આપણે એક્સ બરાબર તો એક્સ બરાબર આપણને શું મળ્યું તો કે 25 મળ્યું બરાબર તો આ શું મળ્યું આપણને લંબાઈ મળી બરાબર તો લંબાઈ બરાબર 25 મળ્યું તો લંબાઈ બરાબર 25 મીટર મળી
હા તો પહોળાઈ આપણે કેટલી મળે? તો કે પહોળાઈ આપણે બરાબર શું હતી? તો કે બે એક્સ વત્તા બે હતી, બરાબર બે એક્સ વત્તા બે હતી. તો એક્સની કિંમત અમે મૂકીએ તો એક્સની કિંમત કેટલી મળી? તો પચીસ મળી વત્તા બે. આ પચીસ દૂને પચાસ વત્તા બે એ શું થશે? તો કે બાવન મીટર. આપણે શું મળ્યું? લંબાઈ આપણે પચીસ મીટર મળી અને પહોળાઈ બરાબર આપણે બાવન મીટર મળી. તો આ હતી લંબાઈ અને પહોળાઈ, બરાબર. આ લંબાઈ અને આ પહોળાઈ, બરાબર. તો આપણે નીચે તમે લખી શકો છો કે લંબાઈ બરાબર આપણે પચીસ મીટર મળ્યું અને પહોળાઈ બરાબર આપણે બાવન મીટર મળ્યું. એ તમે નીચે લખી શકો, બરાબર, નીચે તમારે લખવાનું, બરાબર. તો આ હતો આપણે બીજો દાખલો. જો તમને દાખલો સમજાવવાનો તમે ન સમજાય તો મને મારો કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારે દાખલો લખવો હોય તો તમે વિડીયો પોસ્ટ કરીને તમે દાખલો લખી શકો છો, બરાબર. હવે આપણે આગળનો દાખલો જોઈએ. આગળનો દાખલો શું કહે છે તે આપણે જોઈએ. એક સમદ્વિબાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે, બરાબર. એટલે કે પાયાનું માપ છે ને 4/3 સેન્ટીમીટર આપેલું છે. જો ત્રિકોણની પરિમિતિ 4.2/15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો, બરાબર. તો આપણે તે શોધવાનું છે. તો ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે તો આપણે જોઈએ. તો કે ત્રિકોણની પરિમિતિ બરાબર શું છે? ત્રિકોણની પરિમિતિ બરાબર 4.2/15 આપેલું છે, બરાબર. એને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું હશે? તો 15 × 60 + 2/15 તો બરાબર શું મળશે? તો 62/15 આપણે સેન્ટીમીટર મળશે, બરાબર. હા, એ પાયાનું માપ કેટલું આપેલું છે? પાયાની લંબાઈ કે પાયાની લંબાઈ 4/3 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. 4/3 સેન્ટીમીટર. હા, એ શું કીધું છે? તો ત્રિકોણની બે સમાન બાજુની લંબાઈ શોધો. જો સમદ્વિબાજુ, સમદ્વિબાજુ મતલબ શું થાય? કે બે સરખી બાજુવાળો ત્રિકોણ, બરાબર. એટલે કે બે, તો આપણે છે ને ધારો કે એક બાજુની લંબાઈ આપણે ધારી લઈએ કે એક બાજુ એક્સ હોય, બરાબર. એજુ એક્સ હોય, બરાબર. અહીંયા સુધી આપણે જોયું, બરાબર. તો હવે છે ને બે સરખી બાજુની લંબાઈ આપણે લખી નાખીએ અહીંયા. બે સરખી બાજુની લંબાઈ એટલે કે બે સરખી બાજુની લંબાઈ એક્સ હોય, બરાબર. બે સરખી બાજુ લંબાઈ એક્સ, બરાબર. ધારો કે એક્સ, બરાબર. ધારો કે એક સેન્ટીમીટર લંબાઈ છે, બરાબર. તો હવે આપણે આપેલું શું છે? તો કે સમદ્વિબાજુ ત્રિકોણ આપેલું છે અને સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપેલી છે, બરાબર. તો આપણે સૂત્ર છે, તમને ખ્યાલ હોય તો ખ્યાલ તમને સૂત્ર હોવો જોઈએ. તો કે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર શું થાય? બધી બાજુઓનો સરવાળો, બરાબર. શું આવે સૂત્ર? તો કે બધી ત્રિકોણની ત્રણેય બાજુઓની લંબાઈ, બરાબર. ત્રણેય બાજુઓનો સરવાળો તમે કહી શકો છો. તો કે બધી બાજુઓનો સરવાળો તમે કહી શકો, એટલે કે સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, બરાબર. આપણે લખી નાખો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો, બરાબર. ત્રણેય બાજુઓનો સરવાળો, બરાબર. તો આમાં આપણે જોઈએ ત્રિકોણની પરિમિતિ કેટલી આપેલી છે? તો કે ત્રિકોણની પરિમિતિ 62/15 આપેલી છે, એટલે કે 62/15 સેન્ટીમીટર આપેલી છે, બરાબર. ત્રિકોણની બે આ એક લંબાઈ આપેલી છે, એટલે શું પહેલી બાજુ શું છે? 4/3 આપેલી છે. બીજી બાજુ આપણે એક્સ ધારી છે અને ત્રીજી બાજુ પણ આપણે એક્સ લઈશું, બરાબર. એટલે શું થશે? 4/3 + 3 + x થશે, બરાબર. તો હવે આપણે સાદુરૂપ આપીએ, બરાબર. તો આ આપેલું છે, આ આપેલું છે, બરાબર. એને આપણે જમણી બાજુ લઈ જઈએ શું થશે? માઇનસ થશે. એટલે શું થશે? તો કે 62/15 - 4/3 અહીંયા શું મળશે? તો અહીંયા બે એક્સ મળશે, એક્સ ને એક્સ, એટલે બે એક્સ થશે, બરાબર. હવે સાદુરૂપ આપ્યાને તો અહીંયા આપણે શું કરવું પડશે? પહેલી લસા લેવો પડશે. તો કે 3 અને 5 15 લસા કેટલો આવશે? તો 15 આવશે, બરાબર. તો આપણે લસા કેટલો આવશે? 15 આવશે, બરાબર. અને શું કરવું પડશે? મારે 4 ને 5 વડે ગુણવું પડશે અંશ અને છેદમાં
तो आपणे अहीं 15 लावी शकशुं बराबर 2x थशे बराबर। हवे जोईए आपणे तो के 62 ना 62 ना छेदमां 15 એ શું થશે તો કે 20 ના છેદમાં 15। મેં બીજું કાંઈ નથી કર્યું, મેં લસા લીધું 3 અને 5 નો છે ને, મેં 3 અને 15 અને 3 નો મેં લસા લીધો છે, જેનો લસા આવે 15 આવે, અહીંયા 15 લઈ આવવા પડે એટલે 15 લઈ આવવા માટે મેં 8 અને છેદમાં 5 વડે મેં ગોયણો બરાબર। તો આપણે જોઈએ જી 2x ના 2x હો ભાઈ જો બે છેદ કેવા છે સરખા છે માટે ઉપર બાદબાકી થશે તો 62 માઇનસ 20 ના છેદમાં 15 બરાબર 2x આપણે છાપેલા છે બરાબર। હા 62 માંથી 20 જાય એટલે કેટલા વધે તો કે 42 ના છેદમાં 15 વધે બરાબર 2x બરાબર 15 છેદમાં છે એટલે ઉપર આ લઈ જાવ એટલે શું થશે 8 સાથે ગુણાકારમાં જશે એટલે શું મળશે તો કે 42 બરાબર 30x મળે। ડાયરેક્ટ ગુણાકાર કર્યો છે બરાબર, આ x છે બરાબર x આને ગુણાકારમાં છે 30 ગુણાકારમાં છે એટલે ઓલી સાઈડ જાવ એટલે શું થશે છેદમાં જશે એટલે 42 ના છેદમાં 30 મળે આપણને બરાબર 42 થશે તો 30 આનો આપણે લસા પાણી તો શું થશે તો કે 21 દૂ 42 અને શું મળશે તો કે 15 દૂ 30 તો બે બે ઉડી ગયા તો શું વધ્યું 21 ના છેદમાં 15 વધ્યું। તમે જોઈ શકો છો હજી ભાગ પડશે તો કે 7 તેરી 21 અને 3 પચા 15 તો આ 3 ઉડી ગયા શું વધ્યું 7 ના છેદમાં 5 સેન્ટીમીટર। આ 7 ના છેદમાં જે 5 મળેલું છે શું મળેલું છે આપણને તો કે એક બાજુની લંબાઈ મળી છે તો બીજી તો બંને બંને બાજુ સરખી હોવાથી શું મળે છે તો બંને બાજુ સરખી છે બરાબર, સરખી હોવાથી બંનેનું માપ માપ કેટલું આવે તો કે 7 ના છેદના 5 સેન્ટીમીટર બરાબર। તો આ દાખલો અહીંયા આપણે પૂરો થાય છે, અહીં ફરીવાર આપણે દાખલા તરફ નજર મારી લઈએ તો કે સમબાહુ ત્રિકોણની પાયાનું માપ કેટલું આપેલું છે, પાયાનું માપ એટલે 4 ના છેદમાં 3 સેન્ટીમીટર આપેલી છે, સમબાહુ ત્રિકોણની પરિમિતિ આપણે 62 ના છેદમાં 15 સેન્ટીમીટર આવે બરાબર, અને બે બાજુની આપણે લંબાઈ શોધવાની છે તો આપણે બે બાજુનો માપ બરાબર 1 સેન્ટીમીટર ધાર્યું, તો આપણે સમબાહુ ત્રિકોણનું સૂત્ર છે કે સમબાહુ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો, તો આપણે સરવાળો લીધું પછી જો અહીંયા આપણે પરિમિતિ 62 ના છેદમાં 15 મૂકી અને આમાં કિંમત મૂકી પછી શું કર્યું બીજું કંઈ નહીં સાદરૂપ આપ્યું, અહીંયા આપણે 15 ને 3 નો લસા લીધો અને 15 ને 3 નો લસા 15 આવે એટલા માટે આપણે 3 ને 5 વડે ગુણવું પડે 15 લઈ આવવા માટે અને 8 ને 6 વડે ગુણવું પડે વળી પાછું સાદરૂપ આપ્યું। હવે 62 માંથી 20 એટલે કેટલા વધે તો કે 42 વધે પછી જો 15 ને આ સાઈડ લઈ ગયો એટલે ગુણાકારમાં આવશે એટલે શું થશે 30x થઈ જશે। હવે 1 ને 30 સાથે ગુણાકારમાં છે બરાબર એટલે 30 ને ઓલી સાઈડ લઈ જાવ એટલે શું થશે છેદમાં જશે એટલે શું મળશે કે 42 ને 3 છેદમાં 30 પછી 7 રૂપિયા એટલે શું મળ્યું 7 ના છેદમાં 5 સેન્ટીમીટર બરાબર। તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, તો મિત્રો હજી દાખલા નંબર 4 સૌ સરળ છે અને તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। હવે આગળના લેક્ચરમાં આપણે દાખલા નંબર 5 થી શરૂઆત કરશું બરાબર, ત્યાં સુધી જય હિન્દ અસ્તુ।